परिवेशरमणीय दर्शनम् मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम यवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामी नारायण। प्रातः काळनी चालती आपणी आ कथा पुरुषोत्तम चरित्र कवि श्री दलपतराम लिखित रचयिता शुरुआतना अध्यायो राजकवि भीमजीभाई रत्नुना लखेला छे। एमणे सद्गुरुनो एटलो बधो महिमा अने जेना कारणे आ सद्गुरु वंदनानुं प्रकरण बीजू मंगलाचरणना रूपमां लख्युं छे। ગઈકાલે જે ભગવાનના હસ્તતુલ્ય હતા એવા મહારાજના હજૂરી સેવક વચનામૃતના લહિયા એવા શુકમુનિ એમની વંદના કરી, આજે એવા જ એક મહાન વિભૂતિ સંત ચૈતન્યાનંદ સ્વામી એમની વંદના લખતા અહીં ચોપાઈ ગૂંથી છે કવિએ, પ્રથમ એનું ગાન કરીશું। નમુ ચૈત્યા નમુ ચૈતન્યા નંદ સુનામી નમુ ચૈતન્યા નંદ સુનામી નમુ ચૈતન્યા નંદ સુનામી નમુ ચૈતન્યા નંદ સુનામી સો શાસ્ત્રાર્થ પરહિ ગામી સો શાસ્ત્રાર્થ પરહિ ગામી સો શાસ્ત્રાર્થ પરહિ
ગામી સો સા સારથ પારહિ ગામી કૃષ્ણ ચરિત્રા દીકા ઉચારે કૃષ્ણ ચરિત્રા દીકા ઉચારે કથા વાત મે શ્રદ્ધા ધારે કથા વાત મે શ્રદ્ધા ધારે હા કથા વાત મે શ્રદ્ધા ધારે કથા વાત મે શ્રદ્ધા ધારે શાસ્ત્ર કથિત શુભ લક્ષણા જેહી શાસ્ત્ર કથિત શુભ લક્ષણ જેહી જિનકે તન મેં દર્શત તેહી જિનકે તન મેં દર્શત તેહી આત્મનિષ્ઠ સો મુનિ મહાત્મા આત્મનિષ્ઠ સો મુનિ મહાત્મા પ્રેમે ભજત સદા પરમાત્મા પ્રેમે ભજત સદા પરમાત્મા નમો ચૈતન્યાનંદ મુનિશાને ચૈતન્યાનંદ સુનામી સો શાસ્ત્રાર્થ પારહિ ગામી સો શાસ્ત્રાર્થ પારહિ ગામી નમો ચૈતન્યાનંદ સુનામી નમો ચૈતન્યાનંદ નમો ચૈતન્યાનંદ સુનામી ચૈતન્યાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરે છે કવિ. આપણે પણ કરીએ. સો શાસ્ત્રાર્થ પારહિ ગામી. બહુ ભણેલા વિદ્વાન શાસ્ત્રમાં જાણનારા હતા. ભગવાનના ચરિત્રો સતત એનું ગાન કરતા, કથા વાર્તામાં શ્રદ્ધાવાળા હતા કરવામાં અને સાંભળવામાં. અને શાસ્ત્રમાં જે સંતોના લક્ષણો કીધા છે એ બધા એના જીવનમાં દરેકને દર્શન થતા. આત્મનિષ્ઠ હતા, મુનિ હતા, મહાત્મા, અને પ્રેમથી પરમાત્માનું ભજન કરતા. ચૈતન્યાનંદ સ્વામી વિશે આપણા સંપ્રદાયના ગ્રંથોમાં મંજુકેશાનંદ સ્વામીએ પણ ચૈતન્યાનંદ સ્વામી વિશે નંદમાળમાં લખ્યું છે. આમ તો ચૈતન્યાનંદ સ્વામી ચાર હતા. બે ચૈતન્યાનંદ સ્વામી, એક મોટા અને એક નાના, અને પરમ ચૈતન્યાનંદ સ્વામી, આગળ પરમ લાગે એવા પણ બે હતા, એક મોટા અને એક નાના, એટલે ચાર થયા. હવે આમાં કયા પરમ ચૈતન્યાનંદ સ્વામી હશે એ આપણને ખબર નથી, પણ આપણે ચારે ચારની વંદના કરીએ. શું વાંધો, મહારાજના પરમહંસો છે, અક્ષરધામના મુક્તો છે, મહારાજમાં પરાભક્તિવાળા છે, કથા વાર્તાના શ્રદ્ધાવાળા છે, અને ખૂબ ગુણિયલ અને બધાય સાધુતાના લક્ષણે યુક્ત છે. એમના ચરણોમાં વંદન કરીએ દીન ભાવે, દાસ ભાવે, તો એના જેવા ગુણ આપણામાં પણ આવે. તો એક ચૈતન્યાનંદ સ્વામી હતા, મેથાણ ગામના હતા, જે ભગવાન વિચરણ કરતા ગયા અને ત્યાં જીવાભાઈ કરીને પટેલ જ્ઞાતિના એમને બે દીકરા હતા. મહારાજના ચરણોમાં આવ્યા, ખૂબ મહારાજની સેવા કરીને રાજીપો લીધો, અને પછી બે દીકરાઓ અને પોતે બાપ જીવા પટેલ ત્રણેય જણાએ મહારાજના ચરણમાં પોતાનું જીવન અર્પિત કરી દીધું.
હવે સંસારમાં રહેવાની ઈચ્છા નથી, દીકરાઓ કે અમારે નથી રહેવું, બાપ કે અમારે નથી રહેવું. મહારાજે ત્રણે ત્રણ ને દીક્ષા આપી દીધી. જીવા પટેલ નું નામ ચૈતન્યાનંદ સ્વામી પાડ્યું. એમનો બીજો દીકરો એક હતો હરખાભાઈ, એનું નામ મહારાજે પરમ ચૈતન્યાનંદ સ્વામી પાડ્યું. અને એક માધવજી કરીને હતા, એનું નામ મહારાજે સ્વરૂપાનંદ સ્વામી નામ પાડ્યું. બે તો ત્યાં જ એક જ ઘરમાં થઈ ગયા, પરમ ચૈતન્યાનંદ સ્વામી ને ચૈતન્યાનંદ સ્વામી. પણ બીજા એક ચૈતન્યાનંદ સ્વામી હતા, એક ઝાલાવાડ પ્રદેશના કડુ ગામના હતા. ઝાલાવાડ એટલે આમ કહેવાય સાધુઓની ખાણ કહેવાય. એવો ગામે ગામથી સાધુ થયેલા છે ઝાલાવાડમાં, ગામે ગામથી. અત્યારે પણ ઝાલાવાડમાંથી ઘણા સંતો થાય છે. તો એ કડુ ગામમાં વિઠ્ઠલભાઈ, અને એ વિઠ્ઠલભાઈ બીજા કોઈ નહીં, આપણા સંપ્રદાયના મહાત્યાગ વૈરાગની મૂર્તિ એવા અદ્ભુતાનંદ સ્વામી એમના સગા ભાઈ થતા. ચાર ભાઈઓ હતા એ. અદ્ભુતાનંદ સ્વામીની કથા તો આપણે જાણીએ છીએ. મહારાજે કાગળ લખ્યો અને ઢારજણના નામ લખ્યા, અને એમાં આજા પટેલ એના મામાનું નામ હતું, અને કલ્યાણદાસ એના લગ્ન કરવા મેથાણ જાન આવેલી. એ વખતે મહારાજનો કાગળ વાંચીને અજા પટેલ ચાલતા થયા, અને ભાણાએ પૂછ્યું, મામા કઈ બાજુ? કે મહારાજનું તેડું આવ્યું છે, પરમહંસ થવાની આજ્ઞા છે. તો મામા મારે થવું છે. તારે કાંડે મીંઢોળ બાંધ્યો છે, માથે મોડ્યું છે, હાથમાં તલવાર છે, વરમાળા પહેરી છે, ને તું ક્યાં? આ બધા જાનૈયાનું શું થાય? તો કે બધા એ પોતપોતાના ઘેરે જાય લાડવા ખાઈને છૂટા. મારે આવવું છે, તારું નામ નથી કે વગેરેમાં બધા નામ આવી જાય. આમાં વગેરે લખ્યું છે ને, 18 વગેરે, સુરા સોમલા લૈયા માત્રા વીરદાસ વળી, એમાં મામા મારું નામ ગણી જ લેવાનું તમારે. હવે આપણે કઈ રહેવાનું, તમે મામા નો રે ભાણા હું રે ઉપડે આપણે. ગયા મહારાજ પાસે, રામદાસ સ્વામી પાસે દીક્ષા લીધી, અને ભુજમાં મળ્યા. મહારાજે દંડવટ કર્યા, ગણ્યા બધાને 15 હોળ 17 ને 18, આ 19માં ક્યાંથી આવ્યા? કથા કીધી કે આવું થયું, માંડવા વચ્ચેથી ભાગ્યા. અદ્ભુત કામ કર્યું, અદ્ભુત કામ. ક્યારેય પણ આવું ઇતિહાસના પાને લખ્યું નથી. અદ્ભુત કામ, અદ્ભુત કામ. અને ત્યારે મહારાજે એનું નામ અદ્ભુતાનંદ સ્વામી પાડ્યું. પછી એકને રાખ્યા અને 18 ને ઘેરે મોકલ્યા. હવે જાઓ પાછા. આ તો અમે સુંદરજીભાઈને થોડો અહંકાર હતો ત્યાગનો, એ ઉતાર્યો. એક કલમે અમે 18 ને સાધુ કરીએ. તો સુંદરજીભાઈ કહેતા હતા કે આવું કોઈને કરતા નહીં, નહીતર આબરૂ જાહે તમારી. લ્યો આબરૂ ગઈ કે રહી? સુંદરજીભાઈનો પારો ઉતરી ગયો હેઠો. તો એ અદ્ભુતાનંદ સ્વામીના ભાઈ વિઠ્ઠલભાઈ, આમ તો એવું કહેવાય છે અદ્ભુતાનંદ સ્વામી જ્યારે સાધુ થયા ને પછી વડતાલ રહેતા, અને ઘરના સભ્યોને ખબર પડી કે એ ત્યાં વડતાલ છે, અને એના બાપુજીએ અને એના ઘરના બધા સભ્યોએ એના એક ભાઈને આમ તો અદ્ભુતાનંદ સ્વામીના નાના ભાઈ હતા, લઈને મોકલા વિઠ્ઠલભાઈને કે જાઓ સ્વામીને પાછા ઘેરે લઈ આવો, આપણે નથી સાધુ કરવા, ઘેર બેઠા હરિભજન ગાઈશું, હરિના ગુણ ગાઈશું, હું ખોટું છે? ઘેરે રહીને ભગવાન તો ભજાય છે ને, હા, તો જ પછી કલ્યાણ સાધુ ના જ થાય, કોઈ ગ્રસ્ત ના થાય જ નહીં, એવું થોડું ક્યાં શાસ્ત્રમાં લખ્યું? જાઓ લઈ આવો પાછા ઘેરે. આ તો ઉપડા ગયા, અદ્ભુતાનંદ સ્વામીના દર્શન ય કર્યા બેઠ. મહારાજને હોય મળ્યા, મહારાજ હયાત હતા. તે મહારાજે શું કર્યું? સારું કે પછી વિચારીશું, સ્વામીને પૂછીશું, મોકલીશું. પહેલાં તમે મુક્તાનંદ સ્વામી પાસે જાઓ, થોડો સમાગમ કરો, કથા વાર્તા સાંભળો. અને મુક્તાનંદ સ્વામી પાસે બેસે પછી કાંઈ બાકી રહે? એક દિન, બે દિન, ત્રણ દિનમાં પહેલાનો પારો બધો ઉતાર નાખ્યો, સંસાર કડવો ઝેર કરી દીધો. અને પછી કે હવે ઘેર નથી જાવ? તો કે ના, તો સાધુ થવું છે. મોટા ભાઈ થઈને નાનો ભાઈ રહી જાય, આપણે સાધુ. સાધુ થઈ ગયા, અહીંયા દીક્ષા આપી દીધી. અને એ વિઠ્ઠલભાઈનું નામ મહારાજે પાડ્યું ચૈતન્યાનંદ સ્વામી. એ બીજા ચૈતન્યાનંદ સ્વામી. પછી આ ઘેરે બધા ચિંતા કરવા માંડ્યા કે આ વિઠ્ઠલ ગયો તે ગયો, પાછો આવ્યો જ નહીં.
શું થયું જરા તપાસ તો કરો. અને એના બીજા ભાઈ હતા, નામ તો હું ભૂલી ગયો, બીજા ભાઈને મોકલા આલો, એને મોકલા કે જાઓજી તપાસ કરોજી. એ આવ્યા, જોયું તો બે સાધુ, પેલા તો હતા જ, આ બીજા મોકલા એ સાધુ. કે આ બધું તો કે હવે બસ આપણે નથી ઘેરે જવું પાછું, પણ હું તો લેવા આવ્યો છું, મહારાજના દર્શન તો કરો. મહારાજ પાસે મોકલા, મહારાજના દર્શન કર્યા. મહારાજ કે જઈશું, સમજાવીશ હું હોય તમારે ભેગો, પણ થોડાક દી રહ્યો, મુક્તાનંદ સ્વામી આવો મોટા સંત છે, થોડો સમાગમ કરો, કથા વાર્તાનો લાભ લઈને પછી જાઓ. સ્વામી પાસે પલાઠી વાળીને બેઠા તો બેઠા, ભાઈ બે ગયા નેન્યા, પછી ઊભા ન થયા. ભાઈ કીધું ઘેરે હવે ન જાઓ, તો કે ના બે થઈ ગયા, નું ત્રીજો બાકી રહ્યો, આપણે સાધુ, એને સાધુ કરી દીધા, એનું નામ નિષ્કામાનંદ સ્વામી નામ પડ્યું. ત્રણેય ભાઈ સાધુ. તે આ ઘેરે ચિંતા કરે, એટલે પેલો બીજો ગયો એ ગયો, કે હવે ચોથો એક બાકી રહ્યો, કે હવે જાઓ. ત્યાં તો ઘેરેથી જ નક્કી કરીને ગયા હતા, આ ત્રણ કાદોમાંથી, કીચડમાંથી, સંસારના ખાડામાંથી નીકળી ગયા, હું એકલો ભરાઈ રહું, આપણે સાધુ થઈ જવું છે, કે એ ગયા. એ અન્ય રોકાઈ ગયા. પછી એમ કહેવાય છે, એમના બહેનો હતા, એ મહારાજ પાસે ગઢડે આવ્યા અને સમજાવ્યા મહારાજને કે મહારાજ હવે કંઈક વંશ રે એવું રહેવા દો, મિત્ર અમારો વંશ ભયો જાહે, આવો ત્યાં કંઈક થોડો સત્સંગ થાય એવું કંઈક કરો, મેથાણમાં હોય કડુંગમાં, યા એકાદા પાછા આવશે તો સત્સંગ રહે, નહીં નહીં રહે. મહારાજ કે હા એ વાત સાચી. ચોથા ભાઈનું નામ કુબેરદાસ હતું. કુબેરદાસને મહારાજ સમજાવીને ઘેરે મોકલા, જાઓ તમે સાધુ જેવું ત્યાં જઈને કામ કરશો ગ્રસ્ત આશ્રમમાં. કહેવાનો અર્થ, ઈ ચૈતન્યાનંદ સ્વામી કડુગામના હતા. ત્રીજા ભાઈનું નામ વજુભાઈ હતું, સોરી વજુભાઈ, નિષ્કામાનંદ સ્વામી થયા. તો ચારેય ચૈતન્યાનંદ સ્વામી જતા, બે પરમ ને બે ખાલી ચૈતન્યાનંદ સ્વામી. તો પ્રથમ પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાત કરીએ, કારણ કે આમાં પછી આગળ જે સદગુરુની વંદના થાય છે એમાં બીજા કોઈ ચૈતન્યાનંદ સ્વામીની વાત નથી લખી, એટલા માટે થોડું એના જીવન ઉપર ડોક્યું કરીએ. તો પરમ ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મોટા ચૈતન્યાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા. હું બહુ એની જન્મ તારીખ ઉપર નહીં પડું, કારણ કે બધાના મત અલગ અલગ હોય છે, એટલા માટે આપણે એનું ખાલી ચરિત્ર ગાઈએ. તો રામાનંદ સ્વામીના શિષ્ય કેવી રીતના થયા, અહીંથી બાજુમાં લોયાની બાજુમાં નાગડકા, નાગડકાની બાજુમાં ચૂડા, ને ચૂડાની બાજુમાં લીંબડી, લીંબડીની બાજુમાં શિયાણી ગામ છે. નજીક જ કહેવાય, બહુ દૂર ન કહેવાય. અને એ શિયાણી ગામની અંદર ઝાલા દરબાર, હા રજપૂત આમ તો દરબાર કહેવાય, તો એવા અજીતસિંહ ઝાલા ઉર્ફે એને કાકુભા કહેતા, તો એ પોતે બહુ સારા મુમુક્ષુ હતા, ધર્મચુસ્ત પરાયણ, બહુ સારા સત્સંગી અને બહુ મુમુક્ષુ હતા. પછી મોટા થયા પછી એને અરુચિ થઈ ગઈ સંસારમાંથી, જગતમાંથી. પોતાના ભાગનો જે ગ્રાસ હતો એ પોતાના મોટા ભાઈને આપી દીધો, કે ભાઈ આ મારું બધું તમે સંભાળ લો, અને આપણે સંસારમાંની કોઈ રુચિ નથી, અને મારે જાઉં દ્વારકાની યાત્રાએ, અને હું પાછો આવીશ નહીં, માટે હવે અમારું બધું તમારું. ગરાશ આખો સોંપી દીધો. દરબાર હતા પોતે અજીતસિંહ. એ ભાઈને સોંપીને દ્વારકાની યાત્રાએ નીકળ્યા. રસ્તામાં રામાનંદ સ્વામીનું નામ સાંભળ્યું, એનો પ્રતાપ સાંભળ્યો, એમના ગુણોનું ગાન સાંભળ્યું. ઓહો હો, આટલા મોટા પુરુષ સોરઠની ધરા ઉપર ક્યાં મળશે, કે લોજ. તમે જો મોટાભાગના સદગુરુ યાત્રાની, દ્વારકાની યાત્રાએ નીકળ્યા અને પાછા રામાનંદ સ્વામીમાં જોડાઈ ગયા. સાચા ભાવથી યાત્રા કરે ને, સાચા ભાવથી. મોત્સોક કરવા જાય એની વાત જુદી છે. અગાઉથી ફોન કરીને જાય અમુક તમારા વાલીડા, પંખા બંખા છે ને રૂ, એસી રૂમો જ છે ને, રસોઈ બસોઈ હારા છે ને, યાત્રા ન કહેવાય એને, શું કહેવાય, પિકનિક કહેવાય. સાચા ખરા દિલથી યાત્રા કરવા ગયા હોય ને, એને બહુ આવી વ્યવસ્થાની પડી ન હોય, એને ભગવાનની સાધુની જ પડી હોય. પોતાના મોક્ષનો, પોતાના આત્માનું કલ્યાણ થાય, મોક્ષ થાય, કંઈક સારું પ્રાપ્ત થાય, શાંતિ થાય, એવા આશયથી જતા હોય, પુણ્ય કમાવા જતા હોય.
રાજીપુર રડવા જતા હોય યાત્રામાં. હવે બધું થોડું થોડું અંશે બધું ફેરફાર થઈ ગયો. હવે તો તીર્થોમાં રહેતા સંતો ભક્તો એલર્ટ થઈ ગયા છે કે ના ના, આપણે જો આ તીર્થ આમનામ જો અવિરત રાખવું હોય સલામત, તો આપણે આ બધું તો ભલે આપણું જેદી થાય એટલે, પણ ભક્તોનું પહેલા કરવું પડે. એટલે ઉતારા, પાણી, ખાવું, પાવું, રાખ રખાવટ, હા, થોડા વખાણ એને કરવા, બોલાવવા, બેસાડવા, બધી રીતે. પણ હરિભક્ત જે મુમુક્ષુ હોય એને આવી બધી ઈચ્છાઓ આશાઓ ન રાખવી જોઈએ. આ તીર્થમાં દર્શન કરવા, ભગવાનના તીર્થનો મહિમા, ત્યાં ભગવાને લીલાઓ કરી હોય, એ કથા વાર્તા, સાધુનો સમાગમ, આવી બધી ઈચ્છા રાખવી જોઈએ તો યથાર્થ તીર્થયાત્રાનું ફળ મળતું હોય છે. દ્વારકાની યાત્રાએ નીકળ્યા રામાનંદ સ્વામી રસ્તામાં લોજ ગામે મળ્યા, અને એમ કહેવાય છે રામાનંદ સ્વામીના દર્શન થયા અને શાંતિ હૃદયમાં વળી ગઈ. એને થયું કે જે ભગવાનના દર્શનથી શાંતિ થાય એ તો સદગુરુના દર્શનથી મને હૃદયમાં શાંતિ. આ તો પ્રત્યક્ષ પ્રગટ ભગવાન તુલ્ય, કારણ કે એવા સંતના દર્શન થાય માનું મને સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા. મારે તો અઠે દ્વારિકા. પછી એમ કહેવાય છે ત્યાં જ રામાનંદ સ્વામી ભેગા રહી ગયા અને 30 વર્ષની વયે સાધુની દીક્ષા ગ્રહણ કરી, અને રામાનંદ સ્વામી એનું પરમ ચૈતન્યાનંદ સ્વામી નામ પાડ્યું 54ની સાલમાં. હજી મહારાજ નથી પધાર્યા, 1854માં. અને પછી વરણી પધાર્યા, સત્સંગમાં આવ્યા. એ વખતે બધા સંતોને યોગ સાધના વરણી શીખવાડતા, એમાં આ પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ હતા. અને વરણીના પરચા જોયા અને વરણીનું એ બધું એ ચરિત્રો જોયા ત્યારે એને ભગવાનપણાની નિષ્ઠા થઈ ગઈ હતી વરણીમાં. આ તો સાક્ષાત ભગવાન છે. રામાનંદ સ્વામી પણ છડે ચોક ગામડાઓમાં ગાતા કે હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખેલનો ભજવનાર, તો આ વરણી છે, આ ભગવાન છે, આને માનજો, આને પૂજજો, એમાં જોડી દીધા હતા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને પણ નિષ્ઠા એવી થઈ ગઈ હતી, ભગવત નિષ્ઠા વરણીમાં. ગુરુમાં તો હતી જ ગુરુ નિષ્ઠા, પણ મહારાજમાં ઈષ્ટ નિષ્ઠા થઈ ગઈ. કથા વાર્તાનું અંગ બહુ હતું સ્વામીનું, સારી કરતા, ભણ્યા, વિદ્વાન હશે, કથા વાર્તા બહુ સારી કરતા, વાતો કરતા, બધાને નિષ્ઠા કરાવતા. અને એમ કહેવાય છે 12 મહારાજના જે 12 ભાયા કહેવાતા, 12 ભાયા એમાંના એક એટલે પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા. મહારાજ એમણે આદર બહુ આપતા, બધા 12 ભાઈઓને બહુ સન્માન, બધી આમાન્ય મર્યાદા જાળવતા. મોટા ભાઈ ભલે કોઈની જવાબદારી હોય ના હોય, અલગ અલગ બધું ભગવાને સોંપ્યું હોય, પણ પરમ ચૈતન્યાનંદ સ્વામીની આમાન્ય મર્યાદા, આદર ભાવ બધું મહારાજ બહુ જ જાળવતા. એમ કહેવાય છે કે મહારાજની બાજુમાં એનો ઢોલિયો પડતો. મહારાજ કેમ આમ છપ્પર પલંગ પર, ગાદી તકિયા, મશરૂના ગાડલા ઉપર, આમ ડેનલોપના ગાડલા ઉપર બેઠા હોય, તકિયો હોય પાછળને, આમ 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 હાથ રાખીને બેઠા હોય, તો સ્વામીનો એવો જ ઠાઠમાઠ, એને તકિયો ને ગાદી ને આમ આમ બરાબર હાથ રાખીને મહારાજની જેમ જ બેસતા. હા, બરાબર આમ રોપ પડતો સ્વામીનો. અને કહેવાય છે હરિભક્તોમાં પણ એવી સ્વામીની છાપ હતી કે કોઈ પણ હરિભક્તો કંઈ પણ ભેટ લાવે, અલંકારો લાવે, વસ્ત્રો લાવે, કંઈ પણ લાવે, સારી વસ્તુ, કિંમતી વસ્તુ, તો પેલા સ્વામી પાસે મૂકવાની. મહારાજ પણ રાખતા, મોટા છે, આપણા મોટા ભાઈ છે, એમને પેલા અર્પણ કરો, આગ્રહ રાખતા કે સ્વામીને પેલા આપો. સ્વામીને આપતા પછી મહારાજ પાસે આવતી, આવું હતું. પણ એમાં કહેવાય છે ને અક્ષરધામના મુક્ત હોય, ધરતી ઉપર આવ્યા હોય, અને આવું માનપાન બીજું ત્રીજું પંચવિશીનો જોગ થાય, તો મહારાજે વચનાવર્તમાં કીધું છે એનો ઠા ન રે, એમ થોડા માનના અંકુર એનામાં ફૂટ્યા એવું લખ્યું છે. એ પછી એમનું સદગુરુનું ચરિત્ર હોય આપણને સમજાવવા માટે, એ વાત જુદી છે. પણ એમ કહેવાય છે એને પછી ક્યારેક જો મહારાજ બરાબર ગાદી ન પડી હોય અને જગ્યા જો બેહવાની એની પોતાની યોગ્ય ન હોય તો સભામાં પણ ન આવે. એટલે એની પોતે આમ બીજા રાખે ત્યાં સુધી બરાબર છે, પણ પોતે રાખવા માંડે એટલે પછી પ્રોબ્લેમ ઊભા થાય. મહારાજને આ ગમ્યું નહીં, મહારાજની અરુચિ થઈ ગઈ એના પ્રત્યે કે આવું બધું. બધાની રુચિ મહારાજમાં હોય, અને આ
આવી રીતનું રોજ, અને પછી એને એના વગર ફાવે નહીં, એની એક ટેવ પડી જાય, આદત પડી જાય, એ ખોટું. તે એક વાર મહારાજ તાવી જતા હતા, જાલમશી બાપુ તાવીના બહુ સારા સત્સંગી ભક્ત, સત્સંગી ભૂષણ ગ્રંથમાં એની વાત આવે છે. તાવી ગામના જાલમશી બાપુ રાજા હતા પોતે, પણ મહારાજને રસ્તામાં ત્યાં બેઠા, અને મહારાજ કે અમારે મુંડન કરવું છે. તો જાલમશી બાપુ પોતે દરબાર રાજા, છતાંય દોડતા મારતે ઘોડે ગામમાં ગયા, વાણંદને બોલાવી લાવ્યા. વાણંદને બોલાવી હાથમાં વાણંદનો ડબ્બો, જે પેલો અસ્ત્રો શસ્ત્રોનો હોય ને, એ આ જાલમશી બાપુએ ઉપાડ્યો. કેટલું નિર્માની ભાવ, ઘોડા ઉપર બેહાડીને લઈ આવ્યા, મહારાજને મુંડન કરવું છે. દાસત્વ ભાવ એવો હતો કે પેલાની પેટી આમને ઉપાડી રાજાએ, હજામની પેટી રાજાએ ઉપાડી. મહારાજ એના ઉપર બહુ રાજી થયા, અમારા માટે તમે આટલું બધું કરો છો, આટલું બધું દાસ પણ રાજી થયા. પછી મહારાજ મુંડન કરાવતા હતા, મુક્તાનંદ સ્વામી પાસે બેઠા, નીચે હાવ નીચે બેઠા હતા. કઈ પાથરણું બાથરણું, ધાબળી બાબળી, છાદળી કાંઈ હતું નહીં, મહારાજની બાજુમાં બેઠા દર્શન કરતા હતા. એમાં આ પરમ ચૈતન્યાનંદ સ્વામી આવ્યા, સાથે પૂર્ણાનંદ સ્વામી પણ હતા. બંને સંતો આવ્યા મહારાજ પે. મહારાજમાં હેત તો હતું જ, નિષ્ઠા હતી, સ્વરૂપ નિષ્ઠા, ભગવાન માનતા હતા. પણ એ બે જણાએ શું કર્યું, પેલું પેલી આદત ખરી ને પહેલેથી, તો એને પોતે જાતે ધાબળી પાથરી એના ઉપર બે જણા બેહી ગયા. મહારાજે જોયું, મહારાજને ગમ્યું નહીં, જેને અમને અમે અમારા ગુરુ માનીએ છીએ એ નીચે ધૂળમાં બેઠા છે, અને આ બંને જણા, મુક્તાનંદ સ્વામી તો મોટા હતા એનાથી, પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ મુક્તાનંદ સ્વામીને ગુરુ માનતા હતા, એવું પણ લખ્યું છે, આગળ આવશે. પણ છતાંય પેલી માનની આદત પડી ગઈ ને, એ ન છૂટી, તે ધાબળી પાથરીને એના ઉપર બેહી ગયા. ઘણી વાર આવું થાય, હા, આમું આમ કેપમાં કેપમાં ધ્યાન ન રહે. ઘણી વખત મોટા સંતો હોય ને, એને કંઈ ગણે ગગેરામાં આગળ માંડે હાલવાન માંડે, દોડવાન ન બોલવાનું બોલવા માંડે ને, આમ તમે થોડુંક, હા. મહારાજ એકવાર કાંકરિયા તળાવે નાહવા જતા હતા, અને એમાં એક સંતને બહુ ઉમળકો આવી ગયો, પણ અમુક પાણી હોય, અરીસો હોય, અમુક બે ચાર વસ્તુ શાસ્ત્રમાં લખ્યું છે, એ પછી એમાં છે ને ચંચળતા આસ્તી ન રહે, એ કળાઈ આવે તરત, આમ આમાં ઉભરાઈ આવે. નાવા જવાનું તો પેલા સાધુ આમ આગળ પગલું મારીને આમ ચાલબતા થઈ ગયા, મોટા સંતોની આગળ, અમે પહેલા અમે પહેલા. મહારાજ થબી ગયા, ત્યાં ત્યાં સભા આખી રસ્તામાં ચોંટી ગઈ. પેલા સાધુએ જોયું કે બધા ઉભા રહી ગયા, તો આપણે ન જવા, એ ઉભા રહી ગયા. મહારાજ કંઈ આવો તો, મહારાજે બરાબર થોડી ટોપરા જેવી દીધી, હો હું સમજો છો તમારા મનમાં, આટલા મોટા મોટા પરમહંસો સદગુરુઓ એની આગળ પગ મૂકતા તમને કાંઈ વિચાર નથી આવતો? મહારાજ ખીજાણા, મર્યાદામાં રહો, આમ કહી દીધું. પછી તો જિંદગીભર એનો પારો ચડ્યો નહીં, હો. આવી ચાલોમાં નાની એવી ટકોર થઈ જાય ને, જો જીવનમાં ઉતરી જાય તો કામ થઈ જાય. મહારાજને ગમ્યું નહીં, તો મહારાજે ત્યાં મુંડન કરતા કરતા જ બોલ્યા, સ્વામી માનની મૂર્તિ જોઈ છે, માનની મૂર્તિ જોઈ છે, જો આ બેઠી, આ બે માનની મૂર્તિ છે. આમ કીધું, પરમ ચૈતન્યાનંદ સ્વામીને શબ્દો લાગી ગયા. સ્વામી ત્યાં જ પગે લાગી નીકળી ગયા, ત્યાંથી નીકળી ગયા. એ શું કામ નીકળ્યા? મહારાજે મારું અપમાન કર્યું મુક્તાનંદ સ્વામીની સામે, જાલમશી બાપુની સામે, પેલા વાણંદની સામે, એટલે નીકળી ગયા હતા? અહંકારને કારણે નીકળી ગયા હતા, માનના કારણે નહીં. સ્વામીને હૃદયમાં એ શબ્દો લાગી ગયા, આહા હા, હું માનની મૂર્તિ છું, અને માન તો બહુ મોટો દોષ છે, બધા દોષોનો રાજા, બધા દોષોનું ઘર, બધા દોષોનું ઉદ્ભવ સ્થાન એટલે માન. મહારાજને માન સાથે બહુ વેર છે, અને હવે હું માનને જીતું નહીં, માનને હરાવું નહીં, ત્યાં સુધી મહારાજ પાસે પાછો નહીં આવું. શું કરવા ગયા? માનને ટાળવા ગયા, માનના દોષને જીતવા ગયા. નીકળી ગયા ત્યાંથી, હવે તો જીતીને જ મહારાજ પાસે આવીને દર્શન કરીશ. બસ એ ગયા, ફરતા 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 એમ કહેવાય છે
સુરતથી આગળ વાસદાથી પાસે ધરમપુર પહોંચ્યા. એકલા હતા, પણ એમ કહેવાય છે એ જતા હતા ને ત્યારે એમનું શિષ્ય મંડળ મોટું હતું. સંતો ઘણા હતા, કારણ કે આ તો 12 ભાઈઓમાંના એક ભાઈ મોટા સદગુરુ હતા ને. મહારાજની હારે આસન જેનું પડતું હોય એના ચેલાય સંતો એ હોય ને પાછા, એ બધા સ્વામીની પાછળ પાછળ ચાલતા ગયા. ગુરુ મહારાજ અમે તમારે પે, જ્યાં ગુરુ ત્યાં ચેલા. સ્વામી આમ પાછળ વળીને જોયે, અય કઈ બાજુ? તો કે જ્યાં ગુરુ ત્યાં તમે, અમે તમારી પાછળ, તમારે હારે. પાછા વળો, પાછા વળો, સર્વોપરી ભગવાન તો ઈ છે, આપણા બધાનું કલ્યાણ તો એના હાથમાં છે. અરે મને તો માન લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે? પાછા વળો, મોક્ષ તો એના ચરણમાં છે. જાઓ એને મૂકીને ક્યાંય તમે મને ગુરુ જો માનતા હો તો મહારાજને મૂકીને ક્યાંય પગ ન ભૂખ ભરતા. પાછા વળ દીધા. શિષ્યન બધા મહારાજ પાસે આવ્યા. મહારાજ કે તમે કેમ પાછા આવ્યા? તો ગુરુની આજ્ઞા. એને કીધું અહીંયા જ બધું છે, આના સિવાય કાંઈ નથી. મહારાજ કે આ પાછા આવ્યા એને ધન્ય કે ગયા એને ધન્ય? મહારાજ ભોઈ લાવો, આ પાછા આવ્યા એને ધન્યવાદ આપું કે ગયા એને ધન્યવાદ આપું? મહારાજે ચૈતન્યાનંદ સ્વામી ઉપર રાજીપો દર્શાવ્યો. ભલે ગયા પણ આવશે પાછા. ઈ ધરમપુર ગયા અને ત્યાં રાજમાતા કુશળ કુરબાના એ રાજમહેલમાં, ત્યાં તો બહુ સાધુ સંતોને ઉતારા ને બહુ પ્રેમી હતા ને પૂર્વના એ મુમુક્ષુ આત્મા હતા. ભગવાન માટે જાણે એને જન્મ લીધો હતો. સાધુ મહાત્માની બહુ સેવા કરતા. એને ખબર પડી કે નવા મહાત્મા આવ્યા છે ને રાણીબા પોતાના નોકર ચાકર સહિત જ્યાં એને દર્શને આવ્યા ને ત્યાં સ્વામી તરત જ એના નોકરને કહે, ભાઈ રાણીબાને કહો છેટાથી દર્શન કરે. અમે સ્ત્રી ધનના ત્યાગી સંતો છીએ, પંચવર્તમાને યુક્ત છીએ, માટે અમારો સ્પર્શ ના કરે, દૂરથી દર્શન કરી લે. રાણીબાને નવાઈ લાગી, ઓહો આ મહાત્મા તો પહેલી વાર, આમાં નક્કી કંઈક છે, રહસ્ય છે. અને પછી તો રાણીબાને પણ એ સાધુનું ઘેલું લાગ્યું સ્વામીનું. રોજ એમને કથા વાર્તા, પડદો નાખે, રાજમહેલમાં બોલાવે, વચ્ચે પડદો નાખે, રાણીબા પેલી બાજુ અને સ્વામી આ બાજુથી પ્રગટ પુરુષોત્તમ નારાયણની કથા કરે, આહા સ્વરૂપ નિષ્ઠાની કથા કરે, નિયમ ધર્મની કીર્તિ, ભજન ભક્તિની. પણ ભજન તો સ્વામિનારાયણનું જો, હા નિષ્ઠા તો એક સ્વામિનારાયણની છે. આજ્ઞા તો મહારાજના પંચવર્તમાન, એ નીકળ્યા ભલે એકલા ગયા તો એ કોઈ દી મહારાજની આજ્ઞા નથી લોપી એને. આવા મોટા રાજમહેલમાં રહ્યા પછી તો એમ કહેવાય છે સત્સંગ થયો રાણીબાને, મહારાજની નિષ્ઠા થઈ, મહારાજનું ભજન કરતા થઈ ગયા, સ્વામીને રાજગુરુ તરીકે સ્થાપ્યા ત્યાં. 500 ગામડાના એ મહારાણી હતા, એમના પૌત્ર હતા વિજયસિંહજી, એમને પણ એમના શિષ્ય બનાવ્યા. આ તો અમારા રાજગુરુ છે. ભાઈ જો ઠાળ રાજગુરુનું સ્થાન તો રોજ સાંજે થોડું વોલ્યુમ ઓછું રાખજો, થોડું રોજ રાત્રે સવારી નીકળે રાજમાર્ગ ઉપર અને હાથીની અંબાળી ઉપર સ્વામી બેસે. મહારાજ અહીં ગઢડામાં બેઠા બેઠા, ઓહો હો 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 હો, આ તો હાથી ખૂત્યો. હાથીને કાઢવા માટે તો હાથીને જ મોકલવો પડે, ન્યા કઈ સસલા વસલા ન હાલે. હાથીને કાઢવા માટે હાથી જ જોઈએ. અને મુક્તાનંદ સ્વામી આગળ બેઠા હતા. મહારાજે નજર નાખી, સ્વામી ભલે મહારાજ ઉપડો તારે ધરમપુર. એ શિષ્ય મંડળ સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામી આવ્યા અને સાંજનો સમય અને આમ ભાઈ આહા બેન્ડ વાજા વાગે ને હે ઢોલ ઢિવાંગ ઢિવાંગ શરણાયો ફૂંકાય અને મોટો વરઘોડો અને મોટો હાથી, હાથીની ઉપર અંબાળી ઉપર પરમ ચૈતન્યાનંદ સ્વામી બેઠેલા, હા બાજુમાં સેવક તરીકે એમના વિજયસિંહજી મહારાજ, હા રસાલોન ઠાઠ માઠ ને તમે જોવો તો મુક્તાનંદ સ્વામી દૂરથી જોયું, ઓહો. પણ જ્યાં બરાબર સ્વામી આમ આવતા હતા અને વરઘોડો સામે જતો હતો, પરમ ચૈતન્યાનંદ સ્વામીની નજર સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉપર પડી અને ત્યાં જ કહી દીધું પેલા મહાવ્રતને, ઝુકાય હાથી. કે હાથી નીચે ઝુકાયો અને સ્વામી છલાંગ બારી નીચે ઉતરી ગયા. દોટ કાઢી મુક્તાનંદ સ્વામીને દંડવટ કરવા માંડ્યા, મુક્તાનંદ સ્વામીના ચરણ પકડી લીધા, મુક્તાનંદ સ્વામીને ભેટી પડ્યા, હરખના આંસુ આવ્યા. ઓહો સ્વામી તમે અહીંયા?
આ મહારાજની આજ્ઞા થઈ છે, અને આ બધું આપણું નસીબ, બીજું શું. અને પછી કાંડું પકડીને સ્વામીને પણ બેસાડ્યા, રાજમહેલમાં લઈ ગયા, અને ત્યાં આખા રાજની અંદર, કચેરી અંદર બધા જે રાણીબા અને રાજા અને એ જે બધા હતા એની વચ્ચે સ્વામીએ બે મોઢે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા, એની સાધુતાના વખાણ કર્યા, એની વિદવત્તાના વખાણ કર્યા. આ તો મારા ગુરુ છે કે. ત્યારે રાણીબાને થયું, હા 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 હા, જેના ગુરુ આવા હોય એના ઈષ્ટદેવ કેવા હોય. એમ કહેવાય મુક્તાનંદ સ્વામીને એક મહિનો સુધી ધરમપુરમાં રાખ્યા, એક મહિનો. અને સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ ત્યાં સત્સંગના મૂળિયા પાતાળ સુધી ધરવી દીધા. હા, મુક્તાનંદ સ્વામી એવા સત્સંગના મૂળિયા મજબૂત કર્યા. અને પછી હવે કીધું સ્વામીને, સ્વામી હવે મારા કામે આવ્યો તો એ તો બાકી જ છે, કે હું તમારું કામ કે તમને લેવા આવ્યો છું. હાલો તારે હવે સાધુરામ, હવે બહુ થઈ ગયો, હાલો હાલો કે ગુરુ મહારાજ, હાલો હવે પાછા મહારાજ પાસે આવ્યા ગઢડા. સ્વામીને લઈને મહારાજના ચરણમાં મસ્તક નમાઈ દીધું, આંખમાંથી આંસુથી મહારાજના ચરણ ધોઈ નાખ્યા. મહારાજ એમને ભેટી પડ્યા. પછી તો એમ કહેવાય છે, એ પરમ ચૈતન્યાનંદ સ્વામી ત્યાં મોટી ઉંમર હતી, અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી સ્વામીની સેવામાં રહેતા, સ્વામીની આજ્ઞાથી મોટી ઉંમર. અને ત્યારે રોજ ગોપાળાનંદ સ્વામી જે વાતો કરે એ વાતો સ્વામીને સંભળાવે. અને ત્યારે સ્વામીને પણ એક દિવસ એવું થઈ ગયું, ઓહો હો હો, હજી તો હું આ જ્ઞાનથી વંચિત છું. ત્યારે સ્વામી પાસે, ગોપાળાનંદ સ્વામી પાસે આવીને એમ કીધું, 12 વર્ષ ગુરુ રહ્યો અને 12 વર્ષ સદગુરુ રહ્યો, સાધુ તો આજ થયો. જે કંઈ નાની મોટી કસર હતી ને બધી ટળી ગઈ, મહારાજ રાજી થયા એના ઉપર. એ પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાત. બીજા ચૈતન્યાનંદ સ્વામીની વાત તો મેં તમને કરી, એક બીજા પરમ ચૈતન્યાનંદ સ્વામી હતા એ જીવાભાઈની વાત કરી મેં, અને એક ત્રીજા ચૈતન્યાનંદ સ્વામી હતા એ મેથાણના જ હતા, એટલે એની વાત પણ મેં કરી દીધી. અને ચોથા કડુગામના હતા એની પણ વાત કરી. પણ એ ચૈતન્યાનંદ સ્વામીની પણ વાત, એમ કહેવાય છે ત્રણેય ભાઈઓ પછી એક જ મંડળમાં સાથે રહેતા, અદ્ભુતાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી અને ચૈતન્યાનંદ સ્વામી. અને મહારાજની આ જે ચૈતન્યાનંદ સ્વામી હતા ને, એને મહારાજની પૂજા કરવાનો બહુ ઉમંગ, પ્રેમલક્ષણા ભક્તિ બહુ એનામાં હતી. એટલે કોઈ પણ એકવાર ઝાલાવાડનો સંઘ આવ્યો હશે મહારાજની પૂજા કરવા માટે, અને આરતી કરતા હશે, એટલે વેદ વિધિ પ્રમાણે આરતી એને આવડતી નહોતી હરિભક્તોને, એટલે તરત સ્વામી ઊભા થયા કે લાવો કે હું આરતી કરીશ. એટલે બધાને ખ્યાલ આવે આમ આરતી કરાય. ઘણી વખતે હરિભક્તોને ઘેરે જઈએ ને તો એ આમ ઊંધા આટામડે ફેરવવા, આમ હોય આટામ, આ બાજુથી આમ હોય, આમ આમ કરે. અમુક તો એવી સરસ આરતી ઉતારે, આપણે એમ થાય કે આની આરતીના જ ભાઈ ભગવાન સાઈડમાં રહી જાય ને, એને આપણે આમ દિવેટ જ જોતા રહીએ, હું ફેરવતા હોય આમાં, હેવી રામાં ઝાટકા મારતા હોય ને, આમ તો વાઈટો પડી ન જાય તો સારું. હા, અમુક તો વાઈટો પડી ગઈ તોય ખબર ન રહે, કારણ કે એની મસ્તીમાં એ આમ હાથમાં જ મન હોય એનું. હા, અને ઘણા આરતી કરતા હોય ને તો ઘંટડી બંધ થઈ જાય અને આરતી આમ આવરી જાય, ઘણી હા ઘંટડી પકડવામાં આમ ખગડાવવા જાય તો આરતી બંધ થઈ જાય. મહિનો પ્રેક્ટિસ થાય તો પછી આરતી આવડી જાય. છોકરાઓને ઘેરે પહેલાં આરતી શીખવાડવી જોઈએ કેમ ઉતારવી. હા, નહીંતર એવા હિલોળા, એમાં ચાર જણા ભેગા થયા હોય ને આપણે થાય થાળીના ચાર ઘટકા કરી નાખશે એવા ઉલાડે. ધીરે ધીરે આરતી હોય ભગવાનની. આરતીનો અર્થ જ એ છે કે ભગવાનના એક એક અંગના દર્શન થાય. અને દિવેટને પહેલાંના જમાનામાં તો એવું હતું ને, લાઇટો બાઇટો આવા ફોકસ બોકસ કાંઈ હતું નહીં, ઇલેક્ટ્રિક કાંઈ, એટલે ભગવાન પાસે એ દીવડાઓ લઈ જાય ને એક એક અંગના દર્શન થાય, એ આરતીનો ભાવ હતો. હવે તો આરતી એક ફેશન થઈ ગઈ. પેલા તો આરતીમાં ઝાલર ને નગારા ને ઘંટ ને બધું વગાડાતું, વાતાવરણ પવિત્ર કરવા માટેના વેવ્સ આપણા આત્માને તરત જગાડી દે, ભગવાનમાં જોડી દે, એના માટેનું બહુ બધું આપણું સાયન્ટિફિક રીઝન છે બધું. એમ નહીં કે પરંપરાગત દાદાઓના દાદાના દાદાના દાદાને બધે પરંપરામાં બધું આવું કરતા હતા,
ગુરુના 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 ગુરુને બધું એટલે આપણે કરીએ એવું નથી. આ બધું સાયન્ટિફિક રીઝન વાળું છે, કોઈ અર્થ વગરનું કાંઈ નથી. એ ઘંટ હોય કે ઘંટડી હોય, નગારું હોય કે ઢોલક કે મૃદંગ હોય, હા, આરતી હોય, શંખ હોય, પાણીની પ્રદક્ષિણા, આ બધું સમજાવવા જઈએ તો ઘણી વાર લાગે. પણ કહેવાનો અર્થ, આરતી પદ્ધતિસર થાય એટલું સારું, વ્યવસ્થિત રીતે થાય તો પાંચ જીવ અજાણ્યા હોય એને પણ દર્શનનું સુખ મળે, નહીંતર પટપટ 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 પટ જલ્દી આરતી પૂરી થઈ થાય. હોય આખી 1.5 મિનિટની આરતી હોય, કેટલી હોય કે 2 મિનિટની બધી, પણ તોય આપણને આરતીમાં તમે જોજો એમ થાય કે હવે થોડુંક આ ભગત થોડું સ્પીડમાં ગાય તો સારું. પણ હા, આરતી તો આરતી છે, આરતી તો સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીની આરતી. આજે આરતીની વાત નીકળી એટલે આહા, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીની આરતી આજે તમે જો 7 સમુંદર પાર પહોંચી ગઈ. હા, ઘેરે ઘેર જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. હા, ભારત દેશનો દેશ છે ને, દેશ રાગમાં છે આવા આરતી. પણ હવે બધાએ રાગ મિશ્ર થઈ ગયા ને એટલે બધાએ રાગ ભેળવી દે. હા, નહીં તો જો રાગમાં ગાવામાં આવે ને એમને, અને આ બધું જે રાગની સૂરની અંદર જે આરતીનું બંધારણ કર્યું છે ને એ સાયન્ટિફિક છે. હા, એને સમજવા માટે ટાઈમ જોઈએ, અત્યારે નહીં કહું, પણ એ બહુ સાયન્ટિફિક છે. કેમ દેશ રાગમાં છે, કેમ મલ્લાર રાગમાં નહીં? કારણ કે આરતી ઠાર ના કે વરસાદ પડે તો. આ તો મારું રીઝન કહું છું, બીજું કઈ, પણ કહેવાનો અર્થ દેશ રાગમાં સુજલામ સુફલામ સસ્ય સાંભલામ મલે ચિત્તલામ, એ છે ને દેશ રાગમાં, દેશની દેશનું ગીત છે, દેશની સ્તુતિ છે, એમ દેશ રાગમાં સરંદર મજાની આરતી. હા, અને આરતી એવી ગવાતી હોય ને વાગતી હોય. હવે સારું થઈ ગયું કે આ બધા સ્ટુડિયાવાળાએ બધાએ રેકોર્ડિંગ કરીને મૂકી દીધું છે, ત્યારે મજા આવે એમ આપણને, એમ થાય ફરી વન્સ મોર. તો કહેવાનો અર્થ છે, એ આરતી ઉતારતા હરિભક્તોને નહોતું આવડતું એટલે સ્વામી તરત ઊભા થયા, દોડ્યા, લાવો લાવો કે હું આરતી ઉતારું. સ્વામીએ મહારાજની આરતી ઉતારી અને મહારાજને ચંદન ચર્ચ્યું, એટલી સરસ મજાની ભાત પાડી, પછી મહારાજને ઘેલે નાવા લઈ ગયા. અને એ વખતે પણ સ્વામીએ મહારાજને એટલું ધીરે રહીને ચંદન ઉતાર્યું, આહાહા, મહારાજને ઘસી ઘસીને સરસ મજાનો આમ ચોળી ચોળી નવડાવ્યા. ત્યારે એ દર્શન કરીને ઘણાને એમ થયા, ઓહો, આવી પ્રેમ લક્ષણા ભક્તિ ચૈતન્યાનંદ સ્વામીમાં હતી. એકવાર કંઈક સુરતના હરિભક્તો અલા સુરત ગયા છે સ્વામી, એમાં કિંમતી કિંમતી વસ્ત્રો આભરણો બધું વસ્તુઓ મહારાજ માટે લાવ્યા હતા. તે બધાય પૂજા કરતા હતા ને, તો સ્વામી પણ દોડ્યા કે હું પૂજા કરું, આટલી વસ્તુ લાવ્યો છું ને મહારાજની, જલ્દી પૂજા કરી લો. તો જે પૂજા કરવા જતા હતા એમાં બગડ ગામ, એ બાજુમાં બગડ ગામના જાનબાઈ ઈ આવ્યા તરત, મહારાજ મારે પૂજા કરવી છે. તો મહારાજે સ્વામીને એક બાજુ, ભાઈ સ્વામી તમે પછી પેલા જાનબાઈની પૂજા કરી લેવા દો. પેલા જાનબાઈ આવ્યા ત્યારે સ્વામી તરત બોલ્યા, આડી પડી કુબજા, મારી ભક્તિમાં મારી સેવામાં મારી પૂજામાં આ કુબજા ક્યાંથી આવી પડી, એમ કીધું. સમજ્યા, મનમાં સંકલ્પ કર્યો છે, બોલ્યા જ નહીં હોય એવું બોલાય નહીં ને. જાનબાઈ પૂજા કરી ગયા એટલે તરત મહારાજે આમ ચૈતન્ય સ્વામી દૂર ઉભા હતા ને, મહારાજ કે આવો કુબજા, હવે તમે પૂજા કરી લ્યો. સ્વામી સમજી ગયા કે આહા, મહારાજ મારો સંકલ્પ જાણી ગયા. ત્યારે મહારાજ કે તમે એને કુબજા કીધી હતી? હા મહારાજ. તમે કુબજા જ છો ને, તમને બહુ ભાવ છે ને અમારી પૂજા કરવાની, કરો પૂજા. બહુ ભાવથી સ્વામી એ વખતે પૂજા કરી. એક સચ્ચિદાનંદ સ્વામીનો પ્રસંગ તમને કહી દઉં. સચ્ચિદાનંદ સ્વામી બહુ સમાધિમાં રહેતા ચૈતન્યાનંદ સ્વામીની ભેડા કંઈ માંડવધાર ગયા છે, અને એ વખતે સ્વામીને અચાનક મહારાજના સમાચાર મળ્યા કે મહારાજ પરદેશ ગયા છે. અને ત્યારે એમ થયું કે હવે તો મહારાજને વિયોગ થાય, હે, દર્શન નહીં થાય સવારે. ત્યારે સ્વામીને મૂર્છા આવી ગઈ, પડી ગયા સમાધિમાં. ચૈતન્યાનંદ સ્વામી ત્યારે હારે હતા જોડમાં. અને એમ કહેવાય છે ચૈતન્યાનંદ સ્વામીને બીજા હોય તો આપણા જે હોય તો હવે સ્વામી ક્યારે જાગે કોને ખબર, આપણે ભાગો વહેલું આવે ગઢડું. ચૈતન્યાનંદ સ્વામી સ્વામીને મૂકીને ગયા નહીં. 3 દિવસ સુધી રાત ને દિવસ સ્વામીનું ધ્યાન રાખ્યું, કાંઈ કોઈ જાનવર આવી ન જાય, કંઈ અમને સ્વામીને કંઈક પ્રોબ્લેમ ના ઊભા થાય. ન્યાન ન્યાન બેસી રહ્યા અને સ્વામીની રોજ સેવા કરે. પછી કોઈને સમાચાર મળ્યા કે આવું થયું છે, પછી ગાડામાં નાખી સચ્ચિદાનંદ સ્વામીને લઈ આવ્યા ગઢડા. મહારાજને ખબર પડી, મહારાજને ચૈતન્યાનંદ સ્વામી જે આમ દર્શન કરવા જતા હતા ને
અને ત્યારે કોઈ કીધું કે મહારાજ એકાંતમાં છે, અને ત્યારે મહારાજ ખુદ આવીને કીધું કે જો આ સ્વામી આ સાધુએ સચ્ચિદાનંદ સ્વામીની એવી સેવા કરી છે, માટે હવે હું ગમે ત્યારે એકાંતમાં હોઉં ને તો આ સ્વામી માટે દર્શનની બંદી નહીં, એને આવવા દેવાના. એકને માટે દરવાજા રોજને માટે ખુલી ગયા. આ સાધુની સેવાનું ફળ. એક વાત છે નાની કહી દઉં, મુક્તાનંદ સ્વામીની. મુક્તાનંદ સ્વામી પૂજા કરતા ને ત્યારે ચૈતન્યાનંદ સ્વામી રોજ સ્વામીના દર્શન કરવા જતા, પૂજાના દર્શન કરવા માટે રોજ દંડવટ કરવા જતા મુક્તાનંદ સ્વામીને. ત્યારે એકવાર મુક્તાનંદ સ્વામીએ જ કીધું કે સાધુરામ, તમે રોજ દર્શન કરવા આવો છો તો આજ તમને હું દર્શન કરાવું. સ્વામીએ પૂજામાંથી રામાનંદ સ્વામીનો આડબંધ કાઢ્યો, લો જો અમારા ગુરુનો આડબંધ કરો દર્શન. ત્યારે સચ્ચિદાનંદ ચૈતન્યાનંદ સ્વામીને સંકલ્પ થયો, અરે આવા સર્વોપરી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ આ ઈષ્ટદેવ મળ્યા, અને હજી સ્વામીને આડબંધમાંથી ના વૃત્તિ તૂટી નથી, આવો સંકલ્પ થયો. હા, સ્વામીને કીધું કે હવે તો આપણને આવા મારા સર્વોપરી સર્વ અવતારના અવતારી મળ્યા, હવે આ શું. અને એમ કહેવાય છે તરત મુક્તાનંદ સ્વામીએ એ જ આડબંધની આ બાજુમાં ઠંડી હતી એટલે સગડી ચાલતી હતી, સગડીમાં નાખી દીધો. હવે આના અર્થ લોકો કેટલાય અલગ અલગ પ્રકારના કરતા હોય છે, અલગ અલગ પ્રકારના. તો શું મુક્તાનંદ સ્વામીને મહારાજ કરતા રામાનંદ સ્વામી વધારે હેત હતું, પોતાના ઈષ્ટ માનતા હતા, અને મહારાજમાં એવું નહોતું, એવી સમજણ નહોતી, નિષ્ઠા નહોતી. પણ ત્યારે એમ કહેવાય છે ઘણા અલગ અલગ વાત, પણ વાસ્તવિકતા એ છે એ આડબંધ રાખવાનું કારણ હતું કે મને મારા ગુરુ રામાનંદ સ્વામીએ આ વર્ણીનો ભેટો કરાવ્યો, એનું મારા ઉપર બહુ મોટું ઋણ હતું, અને ઋણની નિશાની રૂપે આડબંધ રાખ્યો હતો. બીજું કે મુક્તાનંદ સ્વામીએ મુકુંદાસે ઘર ત્યાગ કર્યો, એનું મિશન એક જ હતું, મારે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે. અને રામાનંદ સ્વામી પાસે ગયા એટલે એને શીતળતા હતો, જે તો મુક્ત હતા એક ચરિત્ર છે, પણ એ બ્રહ્મચર્ય વ્રત જાણપણારૂપ દરવાજે આખી જિંદગી રહું ક્યારે ભૂલું નહીં આ વાતને, એટલા માટે એની નિશાની રૂપે આડબંધ રાખ્યો હતો. મહારાજને અતિ વાલુઆ છે, અતિ વાલુઆ છે. મહારાજ કે અમારા મોટા મોટા સાધુઓ અખંડ જાણપણારૂપ દરવાજે બેઠા છે, યા જોવે ને એટલે યાદ રહી જાય. જેમ પેલા બાવલાએ પેલું નહોતું દાંતરડું ચોટીઓ રાખ્યો કે આ જો એટલે મને મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી યાદ આવે, આ જો એટલે મને મારા ગુરુ યાદ આવે. જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મોટું છે એ મુક્તાનંદ સ્વામી આપણને સમજાવ્યું છે. એટલા માટે એનો અર્થ એ નથી કે મહારાજમાં એવી નિષ્ઠા નહોતી. હા, પણ પછી એમ કહેવાય છે કે સ્વામીએ ત્યાં ને ત્યાં પેલા સંતના, યાદ રાખો કે ગુરુ નિષ્ઠામાં પોતાની ઈષ્ટ નિષ્ઠામાં કોઈને સંશય ઊભો થાય એના નિવારણને અર્થે આ સ્વામીએ ચરિત્ર કર્યું. એ મને મંજૂર નથી. મુક્તાનંદ સ્વામી એકવાર ચાલ્યા જતા હતા રસ્તામાં, અને એમ કહેવાય છે મહારાજ એમને આજ્ઞા કરી હતી કે ટોપી પહેરો, કારણ કે એમને કોઈ ઝેર ઝેરચ્યું હતું અમદાવાદમાં, એના કારણે સ્વામીને અવારનવાર થોડી તબિયત સારી નહોતી રહેતી, તાપના કારણે માથું ચડી જાય, તબિયત બગડે. એટલે મહારાજે કીધું તમારે તો માથે ટોપી પહેરવાની છે, અમારી આજ્ઞા છે. એ ટોપી પહેરી નીકળતા હતા અને એક ગામમાં ગયા કે આ બધા તો સ્વામિનારાયણના સાધુ બરાબર છે મુંડનવાળા, પણ આ ટોપીવાળા જુદા લાગે છે. એકવાર સાંભળ્યું, બે વાર સાંભળ્યું, અને સ્વામીએ ન્યાન ટોપી ફેંકી દીધી. વડતાલ પહોંચ્યા, મહારાજના માથે ટોપી, અલા સ્વામીના માથે ટોપી ના જોઈ. મહારાજે પૂછ્યું, સ્વામી ટોપી ક્યાં? કે ફેંકી દીધી. કેમ? જે ટોપી મને સ્વામિનારાયણનો તમારો મટાડી દે, એ ટોપીને મારે શું કરવી છે? કેટલી ખુમારી કહેવાય, કેટલી નિષ્ઠા કહેવાય. જે ટોપી મને સ્વામિનારાયણનો મટાડી દે, એ ટોપીને શું કરવું? એમ જે આડબંધ મને સ્વામિનારાયણનો મટાડી દે, એ આડબંધને મારે શું કરવો? ભલે કોઈને મારા મનમાં એવું નથી, પણ એ કોઈકને તો થયો ને આવો સંકલ્પ મારા માટે. એના કારણે સ્વામીએ પછી જે એ નિષ્ઠા જો ન હોય તો એ ચાર પદ નીકળે કોઈ દિવસ? ચાર પદ ત્યાં ને ત્યાં સ્વામીએ ચાર પદ બનાવ્યા, અને કેવા બનાવ્યા! ઓહો, છાંડી કે શ્રી કૃષ્ણ દેવા,
और की जो करू सेवा, कांटी डारो कर मेरो तीखी तारवार से। मैं बीजू पद तो जबरदस्त छे, आ चार पद उपर तो आखी पारायण थाय एवा એવી નિષ્ઠાની ખુમારી, મતલબ કે આવી નિષ્ઠાની ખુમારી લગભગ કોઈ પરમોસોની કલમે નહીં લખાણી હોય। હા, કાટી ડારો કર મેરો તીખી તરવાર છે, જો આ માથું બીજે ક્યાંય નમે તો, બીજા કોઈના હાથ જો સેવા પુરુષોત્તમની મૂકીને બીજા કોઈની કરે, બીજા કોઈને ઈષ્ટ જાણે, હાથ કાપી નાખો, મારું માથું કાપી નાખો, મારું હૃદય તોડી નાખો, છાતી ચીરી નાખો। હા, छांडी के श्री घन श्याम और को जो जपु नाम, कर ले कटारी मेरी जीमा काटी डारियो। आ जीभ स्वामीनारायण शिवाय, घनश्याम शिवाय बीजा नु नाम ले तो जीभ कापी नाखो बारी। मुक्तानंद कहे टेरी इंद्रढ़ता जो डगे मेरी, सूली पे चढ़ाई तिखे तीर से मारियो। छांडी के श्री घन श्याम, चित्तन्यानंद स्वामी एने घणु शीखवा मेड्यु छे आमाथी। कंईक बोल बोले छे ने थोड़ी घणी ये पाकी थई गई छे, ચરિત્ર દ્વારા એને તો નિષ્ઠા અંબની વધી ગઈ છે। આવા મુક્તાનંદ સ્વામી, તો ચૈતન્યાનંદ સ્વામી એમને પોતાના ગુરુ સમજતા, ચૈતન્યાનંદ સ્વામીના પ્રશ્નો વચન આપણે વચનામૃતમાં પણ ઘણા છે। સારંગપુરના આઠમામાં ઈર્ષાનું સ્વરૂપ છે, કાર્યાણીનું પેલું માઇક ઇન્દ્રિયો ભગવાનને કેમ પામે, લોયાનું દસમું કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું, લોયાનું બારમું નિશ્ચયના ભેદ સાને કરીને થાય છે, અંત્યનું ચૌદમામાં તો મહારાજ કે અમારા મોટા મોટા પરમહંસોના અંગ અમારે કહેવા છે, એમાં ચૈતન્યાનંદ સ્વામીનું અંગ કીધું, પ્રસન્નતા કરવી, એવી રીતનું જ મારે વર્તન કરવું, એવી જ રીતનું વર્તન થાય, વર્તાય મારાથી કે મહારાજ રાજી થાય। અંત્યના તેરમામાં પણ કીધું, શ્રીહરિના પ્રશ્નો, મહારાજે પ્રશ્ન પૂછ્યો મોટા મોટા સદગુરુઓને, મોટા મોટા સંતોને, એમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ત્યાન સ્વામી, બધા મોટા સંતોમાં ચૈતન્યાનંદ સ્વામીનું પણ નામ લખ્યું કે મોટા મોટા સંતોએ મહારાજનો ઉત્તર કર્યો એમ। તો આવી પ્રેમ લક્ષણા ભક્તિનો અંગવાળા હતા, મહારાજને રાજી કરવાના અંગવાળા હતા। તો આજે સ્વામીના ચરણોમાં ફરી એકવાર વંદન કરી કથાને વિરામ કરીએ। નમો ચૈતન્યાનંદ સુનામી, નમો ચૈતન્યાનંદ સુનામી, સો શાસ્ત્રાર્થ પારહી ગામી, સો શાસ્ત્રાર્થ પારહી ગામી, હરે કૃષ્ણ ચરિત્રા દીકવુચારે, કૃષ્ણ ચરિત્રા દીકવુચારે, એ કથા વાત મે શ્રદ્ધા ધારે, કથા વાત મે શ્રદ્ધા ધારે, શાસ્ત્ર કથિત શુભ લચન જેહિ, શાસ્ત્ર કથિત શુભ લચન જેહિ, હરે જિનકે તન મે દર્શત તેહિ, જિનકે તન મે દર્શત તેહિ, હરે નમો ચૈતન્યાનંદ સુસ્વામી, નમો ચૈતન્યાનંદ સુનામી, નમો ચૈતન્યાનંદ સુનામી, નમો ચૈતન્યાનંદ સુનામી, હરે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ, હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ, નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની, જય શ્રી સ્વામિનારાયણ।